શહેરના સરથાણા નેચર પાર્ક સામે આવેલા તક્ષશિલા આર્કેડમાં શુક્રવારે સાંજે અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. ગ્રાઉન્ડ ફ્લોર ઉપર મીઠાઈની દુકાનમાં લાગેલી આગ જોતજોતામાં ત્રીજા માળ સુધી ફેલાઈ ગઈ હતી. ચારે બાજુ અંધારપટ, ધુમાડાના ગોટે ગોટા વચ્ચે સર્જાયેલા અગ્નિ તાંડવમાં અલાહો ક્લાસીસના 19 વિદ્યાર્થીઓ અગ્નજ્વાળાઓમાં જીવતા પૂજાઈ ગયા હતા. સવારે મૃત્યુ આંક 23 થયો હતો. ત્રીજા માળે ક્લાસીસમાં મોત સામે ઝઝૂમી રહેલા વિદ્યાર્થીઓએ જીવ બચાવવાનો કોઈ રસ્તો નહીં સૂઝતા ત્રીજા માળેથી ભૂસકો મારવા માટે મજબૂર થવું પડ્યું હતું. પોતાના વહાલ સોયા બાળકને ગુમાવ્યાની જાણ થતાં વાલીઓમાં આક્રંદ ફેલાયો હતો. ટીવી સ્ક્રીન પર દેખાઈ રહેલા અને હચમચાવી દેનારા દ્રશ્યો છે સુરત શહેરના, કે જેને રાજ્ય સહિત સમગ્ર દેશને હચમરાવી નાખ્યા હતા. ટ્યુશન ક્લાસમાં ભણવા માટે આવેલા વિદ્યાર્થીઓએ સપને પણ વિચાર્યું નહીં હોય કે હવે ક્યારેય પણ ઘરે પરત ફરશે નહીં. સુરતના તક્ષશિલા આર્કેડમાં શુક્રવારે સાંજે અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. આગ એટલી ભીષણ હતી કે બાળકોએ પોતાના જીવ બચાવવા માટે મોતનો કૂદકો લગાવ્યો હતો. હેયુ હચમચાવી દેનારા આ દ્રશ્યો જોઈ સંખ્યાબંધ લોકોના મોઢેથી સિસકારા બોલી ઉઠ્યા હતા. આર્કેડમાં ફેલાયેલી વિકરાળ આગના લપકારા વચ્ચે ચારેય તરફ અંધાધૂધી અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. કોલ મળતા જ દોડી આવેલા ફાયર વિભાગના લાશ્કરોએ રેસ્ક્યુ કામગીરી આરંભી હતી. ચાર કલાકની ઝહેમતને અંતે આગને કાબૂમાં લેવામાં સફળતા મળી હતી. જોકે તે પહેલા દુર્ભાગ્યવશ 19 જેટલા નિર્દોષ વિદ્યાર્થીઓનો ખિલખિલાટ હંમેશા માટે ખામોશ થઈ ગયો હતો. આગની આ ઘટના અંગે મેસેજ મળતા જ બેબાકળા બની પોતાના વહાલ સોયા બાળકોને શોધવા તક્ષશિલા આર્કેડ અને સ્વિમેર હોસ્પિટલ દોડી આવેલા વાલીઓની ચીચિયારીઓ વચ્ચે ચારે તરફ આંસુ, આક્રંદ અને ડૂસકાર રડી ગયા હતા. તક્ષશિલા આર્કેડમાં આગ કયા કારણસર ફાટી નીકળી તેની ચારે તરફ ચર્ચા વચ્ચે સ્થાનિકોના જણાવ્યા મુજબ ડીપીમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું જણાવ્યું હતું. આર્કેડના ગ્રાઉન્ડ ફ્લોર ઉપર આવેલી મીઠાઈની એક દુકાનમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હતી. કોઈ કંઈક સમજે તે પહેલાં જ ઘડીના છઠ્ઠા ભાગમાં આગ આખી બિલ્ડિંગની આગની લપેટમાં આવી ગઈ હતી. પહેલા માળે નાની મોટી દુકાનોને બાદ કરતા બીજા માળે આવેલા મેજિક જીમમાં પણ અનેક મહિલાઓ ફસાઈ ગઈ હતી, તો ત્રીજા માળે અલોહા ક્લાસીસમાં બેઠેલા વિદ્યાર્થીઓ અંધારામાં ગૂંગણાઈ ગયા હતા. તક્ષશિલા આર્કેડમાં લાગેલી આગની દોઢથી 2 કિલોમીટર દૂર સુધી દેખાયેલી આગની જ્વાળાઓ વચ્ચે ફાયર વિભાગે ઘટનાને બ્રિગેડ કોલ જાહેર કર્યો હતો. સુરત શહેરના 9 ફાયર સ્ટેશનો પરથી 20થી વધુ ગાડીઓ અને સંખ્યાબંધ લાશ્કરોએ આગ ઉપર કાબૂ મેળવતા ઝહેમત હાથરી હતી. 4 કલાક બાદ આગ સંપૂર્ણ કાબૂમાં આવી હતી. આ પહેલાં આખી બિલ્ડિંગ કાટમાળમાં ફેરવાઈ ગઈ હતી અને અનેક પરિવારોની જિંદગી તબાહ થઈ ગઈ હતી.